ગુજરાતની ભાજપ સરકારમાં હવે ભાજપના નેતાઓ પણ સુરક્ષિત નથી રહ્યા. એક બાજુ સરકાર કાયદો વ્યવસ્થાની મોટી મોટી વાતો કરે છે, પરંતુ નવસારીના ગણદેવી ચાર રસ્તા પાસે જાહેરમાં બિલ્લીમોરા પાલિકાના શાસક પક્ષના નેતા ઉપર કારમાં આવેલા 5 અજાણ્યા ઈસમોએ ઘાતક હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે સમગ્ર ઘટના મુદ્દે જિલ્લા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ગણદેવી ચાર રસ્તા નજીક આવેલા બિલ્લીમોરા નગરપાલિકાના શાસક પક્ષના નેતા હરીશ ઓડ ઉપર અંદાજે બપોરે 12 વાગ્યાના સુમારે અચાનક કારમાં આવેલા 5 અજાણ્યા હુમલાવરો ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતા. હુમલા બાદ 5 થી 10 મિનિટમાં હુમલાવરો કારમાં સવાર થઈ ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના સામેની હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હરીશ ઓડને તાત્કાલિક બિલ્લીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ઘટના બાદ ગણદેવી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાવરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે સમગ્ર ઘટનાને લઈ ગુજરાતમાં ભાજપી નેતાઓ જ સુરક્ષિત ન હોવાની ચર્ચા સાથે પોલીસ તંત્રની કોઈને બીક ન રહી હોવાની વાતો પણ ઉઠવા પામી છે. સાથે જ અંગત અદાવતમાં હુમલો થયાની ચર્ચાઓ પણ શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે ભાજપી નેતા પણ થયેલા હુમલા મુદ્દે જિલ્લા પોલીસના અધિકારીઓ ખો આપી રહ્યા છે અને કંઈ પણ બોલવા તૈયાર નથી. ત્યારે બિલ્લીમોરા શહેર ભાજપ પ્રમુખે હુમલાની ઘટનાને નિંદનીય ગણાવી છે. બિલ્લીમોરા નગરપાલિકાના અમારા શાસક પક્ષના નેતા હરીશભાઈ ઓડ ઉપર ગણદેવી ચાર રસ્તા ખાતે આજે કેટલાક ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો. સીસીટીવી ફૂટેજના આધારે જોઈએ તો જે પ્રકારે હુમલો થયો છે ખરેખર ખૂબ જ ઘાતક હતો. બેરહમીથી એના પર જે 4-5 જણા તૂટી પડ્યા એ ખરેખર આઘાતજનક ઘટના છે. આ પ્રકારની ઘટના ચોક્કસપણે બનવી ન જોઈએ. હું આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. ખૂબ જ નિંદનીય ઘટના છે આ. ગઈકાલ તારીખ 2/3/2022 રોજ ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે 12:00 વાગે ફરિયાદી શ્રી હરીશભાઈ ચીમનભાઈ ઓળ નાઓ હાજર હતા. તે દરમિયાન અજાણ્યા 4 થી 5 ઈસમો લાકડા અને ફટકા સાથે આવીને તેમની ઉપર હુમલો કરી અને એમના શરીરે ઈજાઓ તથા ફ્રેક્ચર કરી નાસી ગયેલા હતા. જે બાબતે હરીશભાઈ ચીમનભાઈ ઓળ નાઓએ ગણદેવી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 323, 525, 506(b), 143, 147, 147, 120(b) મુજબની ફરિયાદ આપતા આરોપીઓ હિરેનભાઈ રણછોડભાઈ ઓળ, ભાવેશભાઈ અશોકભાઈ ઓળ, નરેશભાઈ ચંદુભાઈ ઓળ, હરીશભાઈ ચંદુભાઈ ઓળ તેમજ બીજા અજાણ્યા ઈસમો જે એક ફોર વ્હીલ ગાડીમાં આવેલ હતા એના વિરુદ્ધમાં ફરિયાદ આપેલ હતી. આ ફરિયાદ અનુસંધાને આરોપીઓને પકડવા સારું જિલ્લા પોલીસ તરફથી ટીમો બનાવવામાં આવેલ છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે માટેના પ્રયત્નો ચાલુ છે. જી, સીસીટીવીના આધારે એમની ગાડી નંબર આપણે વેરીફાઈ કરી લીધો છે અને આરોપીઓને પણ વેરીફાઈ કરીને તેમને પકડવા માટે ટીમો બનાવવામાં આવેલી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.